વેલકમ બેક સીધો સંવાદમાં આગળ વાત કરીશું રાજકોટમાં ભૂમાફિયાઓનું રાજ. જી હા, રાજકોટમાં ભૂમાફિયાઓની જે સંખ્યા છે, ગ્રેન્ડ લેમિન એક્ટ હેઠળ જે અરજીઓ દાખલ થઈ છે, જે કેસ નોંધાયા છે, તે આંકડો ખરેખર ચોંકાવનારો છે. કેમ કે અમદાવાદ કરતાં ચાર ગણું નાનું રાજકોટ છે અને તેની સરખામણી આ આંકડો સામે આવ્યો છે. અને હજુ પણ શું લોકોમાં ભૂમાફિયાઓ સામે બીક છે કે કેમ, આ બીક નીકળે કડકાઈથી તંત્ર પગલાં લે તો હજુ પણ આ આંકડો વધી શકે આવનારા દિવસોમાં. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આ ફરી એકવાર ગેસ્ટ પેનલ જોડાઈ છે અમારી સાથે, આપ તમામનું સ્વાગત છે. પ્રફુલભાઈ, આપને પૂછવું છે, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો રાજકોટમાં જે આંકડો નોંધાયો છે, ક્યાંક અમદાવાદની સરખામણીએ છે? આ પહેલાં પણ આપણે રાજકોટમાં પણ ધારાસભ્ય પણ આ મામલે ફરિયાદ કરી ચૂક્યા છે, બિલ્ડરો પણ અનેકવાર હમણાં છેલ્લા પાછલા દિવસોમાં ખુલીને સામે આવ્યા. શું આપના મતે લાગી રહ્યું છે ખરેખર લોકોમાં હજુ પણ આ ભૂમાફિયાઓ સામે એક બીક રહેલી છે અને આ બીક તંત્ર કડકાઈથી પગલાં લે તો હજુ પણ વધુ ફરિયાદ નોંધાય? કુંજ, વસ્તીની દ્રષ્ટિએ રાજકોટમાં ભૂમાફિયાઓ સામેની અરજીઓનું પ્રમાણ વધારે છે, એ એક હકીકત છે. અમદાવાદમાં 1000 અરજીઓ થઈ છે, જ્યારે નાનકડા એવા રાજકોટમાં 800 અરજીઓ થઈ છે, જેમાંથી 41 સામે FIR ફાટી છે. એટલે જોકે અમદાવાદ અને રાજકોટની વાત નથી, તમામ શહેરોની અંદર જમીનોના ભાવ વધ્યા એની સાથે ભૂમાફિયાઓ સક્રિય થઈ ગયા છે. જમીન ઉપરનું ગેરકાયદેસર અતિક્રમણનું પ્રમાણ છે એ બહુ જ ઊંચું ગયું છે. અને તમે જોવા જાઓ તો જે માફિયાઓ છે એ બે પ્રકારના છે. એક છે દાદાગીરી કરીને તમારા લમણા પર બંદૂક તાકીને તમારી જમીન પડાવી લેનાર કે લખાવી લેનાર, અને બીજા છે વ્હાઇટ કોલર માફિયાઓ છે. અને વ્હાઇટ કોલર જે માફિયાઓ છે એ રાજકારણીઓ સાથે મળેલા હોય છે, ઉચ્ચ અધિકારીઓ, અને ઉચ્ચ અધિકારીઓ ચાલુ અથવા નિવૃત્ત એની સાથે મળેલા હોય છે. ન્યાયતંત્રમાં જે લોકો વગ ઊભી કરી અને આખી એમનો જે કેસ હોય છે ગૂંચવી નાખવાના માહિર માણસો એમની સાથે જોડાયેલા હોય છે, પોલીસ ખાતાના અધિકારીઓ જોડાયેલા હોય છે, અને એક આખું નેક્સેસ ઊભું થાય છે. અને આ નેક્સેસના જે સભ્યો હોય છે એ વ્હાઇટ કોલર માફિયાગીરી કરતા હોય છે. અને આ જે માફિયાગીરી હોય છે એ બહુ જ એટલી બધી કાયદાકીય રીતે હોય છે કે એમાં ગૂંચવાઈ ગયેલી વસ્તુને ઉકેલતા ઉકેલતા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટને પણ 10-10, 15-15 વર્ષ લાગી જતા હોય છે. તમે જુઓ રાજકોટમાં જે બે FIR થઈ એમાંથી એક ભાજપના નેતા છે અને એક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ છે, આ 41 પૈકી. એટલે રાજકારણીઓના પાછલા બારણે કે બે નામી રોકાણો જમીનોમાં ઠેર ઠેર હોય છે. એવી જ રીતે IAS ને IPSના નિવૃત્ત અધિકારીઓ પણ આની અંદર દોરવણી આપવામાં કે રોકાણ કરવામાં આગળ પડતા હોય છે, જેને કારણે આ જમીનોના જે કેસીસ છે એ વધતા જાય છે. ચોક્કસ. ભરતસિંહભાઈ ઝાલા, IT એક્ટિવિસ્ટ છે, આપનો મત જાણવો છે. શું કાયદો અમલમાં આવી ગયો, પરંતુ શું ખરેખર જે ફરિયાદો થઈ છે આપના મતે લાગી રહ્યું છે? ઘણા નજીકથી આપે કેસ જોયા છે આ મામલાના, શું તંત્ર ખરેખર પગલાં લે, કાર્યવાહી થાય તો હજુ પણ આ લિસ્ટ વધી શકે? લેન્ડ ગેપિંગ એક્ટ તો હમણાં આવ્યો. લેન્ડ ગેપિંગ એક્ટના પહેલાં હું તમને વાત કરું, રાજકોટની અંદર પોલીસ કમિશનર સિન્હા, સુધીર સિન્હા સાહેબ હતા, અને એ જ પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદમાં આવ્યા હતા. એની અંદર રાજકોટની બાજુમાં નાના મહુવા ગામ છે, એ મહુવા ગામના એક વિધવા બેનની જમીન, એમનું નામ રસિકબા કરીને નામ હતું, એ સુધીર સિન્હા સાહેબે માનવતા ભરી એમની અરજી પણ સ્વીકારી, તેમ છતાં કંઈ ન થયું. એ નીચલી કોર્ટમાં ગયા, નામદાર હાઈકોર્ટ, એ બેન એક્સપાયર થઈ ગયા. હાલમાં હજી ગુજરાતમાં એમની હાઈકોર્ટની અરજી સાહેબ પેન્ડિંગ છે. મહુવા ગામના પોતાની માલિકીની પોતાની બાપદાદીની જમીનમાં સહી વગર લગભગ એમની અત્યારની જુઓ તો કેટલા કરોડ રૂપિયાની જમીન એમના ભૂમાફિયા લઈ લીધી છે. એ બેન લડ્યા, સુધીર સિન્હા સાહેબે જે તે કમિશન એમને સપોર્ટ આપ્યો, લડ્યા, હાઈકોર્ટમાં ગયા, એડવોકેટે પણ કરોડો રૂપિયા કદાચ એમાં લીધા છે, કમાણા છે, ભાગ લીધો હોય છે. હાલમાં પણ કેસ ચાલુ છે.
આપણો અમદાવાદની તમે વાત કરો, અમદાવાદના રિંગ રોડ ઉપર જેટલાના અંગૂઠા મારી મારીને અંકોના નામ નથી દેતો, પણ કેટલાની જમીન સાહેબ ગઈ છે તમને તો ખબર છે, આથી બાજુમાં જ છે, આ બાજુમાં જ છે, એ બિલ્ડરોના નામો પણ જેમ જાય છે તમે જોયા હો, અને એમને કહેવાનો મતલબ ના પણ લેન્ડ ગેમિંગ એક્ટ કાયદા પહેલા 2011માં નરેન્દ્રભાઈ મોદીએ એક સમિતિ બનાવી હતી કે કલેક્ટરને તમે અરજી આપો એટલે સ્થાનિક કમિટી પણ આવે તમારું જોવે, અને તમને મતલબ એ છે કે પહેલા પથ્થર તો કોઈનું આપણે લેવું શું કામ છે, પહેલા પથ્થર તો લેન્ડ ગેમિંગ એટલે શું એ સમજવા જરૂર છે. હવે તમને સાચી વાત કરું, લેન્ડ ગેમિંગ એટલે શું, ભારતના બંધારણની અંદર પહેલા સાહેબ જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો કે 50 એકરથી વધારે જમીન હોય તો રાજકોટના મહારાજા મનોહરસિંહ સાહેબની જમીન તમે જમીન ટોચ મર્યાદામાં લઈ લીધી, અને એ જમીનનો આ ભૂમાફિયા દુરુપયોગ કરી રહ્યા છે. તો તમે ક્ષત્રિયો પાસેથી લેન્ડ સીલિંગ એક્ટ અંતર્ગત જમીન લઈ લીધી અને એ જમીનનો દુરુપયોગ કરો છો. આ ગાંધીનગરના 7 ગામના લોકોની જમીન મફતમાં લઈ લીધી અને એ જ 7 ગામના જેની જમીન ગઈ એ લોકોને 2 ટાઈમ ખાવાના ફાંફા છે, અને બાકી લોકો અત્યારે કરોડોપતિ થઈ ગયા છે સાહેબ. આ ગાંધીનગરના 7 ગામે જુઓ કે જેને વિધાનસભા બનાવવા માટે જમીન આપી હતી, જે લોકોએ રાજ આપ્યા પાઠ આપ્યા જમીનો આપી એમને 2 ટાઈમના ખાવાના ફાંફા છે, અને આલ્યા માલ્યા નમાલ્યા રોજે રોજ સિક્કા મારતા જાય, જમીન વેચતા જાય, આને આલ્યા ટોપી માલ્યા માથે માલ્યો ફરે ઉઘાડો. એટલે બીજી વાત સાહેબ તમને કહું, ગરીબ જે ભૂમિહીન ખેત મજૂરો દ્વારકા તાલુકાનું વવઠા ગામ છે, ગામ પંચાયત તૈયાર થઈ છે, ત્યાં 51 બહેનોએ નક્કી કર્યું કે આ જે પડતર નદીના કાંઠે જે પડતર જમીન છે એ જમીનમાં અમે ખેતી કરવી, સારામાં સારી ખેતી કરે છે. 51 બહેનો જમીનનો 10 વર્ષથી લડે છે, એક સાલી હુકમ નથી કરતા, માત્ર 11 મહિનાનો એક સાલી હુકમ. હું મુખ્યમંત્રીને આપેલા બહુ સારા છે અત્યારે મહેસૂલ મંત્રીને કાર્યાલય સાહેબે એમને પછી હુકમ કર્યો કે શા માટે તમે એક સાલી હુકમ નથી કરતો. તો ભૂમિહીન ખેત મજૂરો છેવાડાના દલિત વિધવા બહેનને જમીન જોતી હોય તો એક સાલી હુકમ ન થતો. હમણાં જો ન્યા GIDC સ્થપાય તો રાતોરાત તેમના નામે જમીન થઈ જાય. એ રીતે 2003 થી આજ સુધીના RTIમાં ડેટા ગણો તો સાહેબ 30%થી વધારે લેન્ડ ગેબિંગ એક્ટના ગુના બને, પરંતુ બિચારા માણસો કોઈ મરી ગયા, કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ગયા અને ક્યાંય ન્યાય મળતો નથી. જે પેલું કેટલી કોર્ટો છે, નીચલી કોર્ટને, હાઈકોર્ટને, ઉપલી કોર્ટને, આ કોર્ટને, આ કોર્ટ. બીજી વસ્તુ છે સાહેબ, અમને કીધી કે એજ્યુકેશનના IPS અધિકારીઓ ધંધા કરી રહ્યા છે, એ જ રીતે કલેક્ટરો લેન્ડ ગેમિંગ એક્ટનો તો ઇલેક્ટ્રિક કંપનીઓ ઉપર ગુનો કરવાની જરૂર છે. મન ફાવે ત્યારે ખેડૂતોના થાંભલા રાખવા માટે કલેક્ટર પોલીસને મંજૂરી આપે છે. મારા બાપનું ખેતર ને મારા ખેતરમાં તમારી કંપની ઇલેક્ટ્રિકના થાંભલા નાખે અને પોલીસ બંદોબસ્ત આવે તો એ ક્યાં? તો એ સરકાર પ્રેરિત લેન્ડ ગેમિંગ એક્ટ નથી સાહેબ. તમારી આ TV ચેનલમાં હું થાંભલા નાખી દઉં અને તમે મારી હામા પડો એટલે પોલીસ રક્ષણ તમને સરકાર આપે તો શું એ લેન્ડ ગેમિંગ એક્ટ નથી? તો ખેડૂતોની બળજબરીપૂર્વક જમીન છીનવી લેવી એ તમને લેન્ડ ગેમિંગ એક્ટ નથી લાગતો? નામદાર હાઈકોર્ટનો સ્ટે છે કે ધોલેરા સર ઉપર તમે કોઈ પણ જાતનું બાંધકામ ન કરો, બાવરિયારી ગામની અંદર લેન્ડ એ કેસ લડ્યા, નામદાર હાઈકોર્ટે કન્ટેમ કરી, તો એમના ઉપર કેમ લેન્ડ ગેમિંગ એક્ટ થતો નથી? તો લેન્ડ ગેમિંગ એક્ટ સમજવાની જરૂર છે. ચોક્કસ. અંબાલાલભાઈ ચૌહાણ છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે, આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. અંબાલાલભાઈ આપનો મત જાણવું છે, શું ખરેખર હજુ પણ લોકોમાં બીક છે, નિવેડું નથી આવતું, અરજીઓની જે સંખ્યા થઈ રહી છે આપ કયા પ્રકારે જુઓ છો? આપની આપની વાત બિલકુલ સાચી છે, અને જે મારા આગળ જે ભાઈએ કહ્યું એમની વાત પણ ઘણી બધી વજુદવાળી છે. અને એક એ હકીકત છે કે આ જે ભૂમાફિયાઓ છે એ એક અથવા બીજી રીતે દરેક જગ્યાએ પોતાનું નેટવર્ક, એમનું સંકલન ઓફિસર સાથે, બીજા માણસો સાથે એ રીતે કરી દે છે. અને અને જનરલી કલેક્ટર ઓફિસમાં સરકારમાં એની મંથર ગતિએ અરજીઓ ચાલ્યા કરે છે. જો રાજકોટ જેવા શહેરમાં ખાલી 800 જેટલી અરજીઓ થતી હોય તો તમે બીજા નાના મોટા શહેરોની પણ વાત એ મનમાં તમે ગણી શકો છો કે ત્યાં પણ અરજીઓ થતી હશે. એક વાત. અને બીજી વાત એ છે
કે જો 800 જેટલી અરજીઓમાંથી માત્ર માત્ર ને માત્ર 41 જેટલા જ એફઆઈઆર થતા હોય તો કઈ એટલા બધા લોકો કઈ ખાલી ખોટી અરજીઓ કરવાનો કોઈને શોખ થાય નહીં. અને એ માટે કલેક્ટર સાહેબે જે કમિટીઓ બનાવેલી હોય છે એને જનરલી સીટ કહે છે, SIT એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એટલે કોઈ પણ કમી જમીનને લગતો કોઈ પણ બાબત હોય તો એમાં પ્રાથમિક તપાસ કરી અને પછી એ રિપોર્ટ આપે કે આમાં FIR કરવા જેવો છે કે કેમ. અને FIR કરવા જેવો હોય તો કોઈ પણ સંજોગોમાં FIR થવો જ જોઈએ, એની પ્રોપર તપાસ થવી જોઈએ અને જે લોકો ગુનેગાર છે એમને સામે કાયદેસર કોર્ટમાં ચાર્જશીટ થવું જોઈએ અને કેસ ચાલવો જોઈએ. કમનસીબે એ હકીકત છે કે ન્યાયની પ્રક્રિયા બહુ સ્લો છે, એટલે એમાં ન્યાય મળવામાં 5-10 વર્ષ, ઘણી વખત 20-20 વર્ષ જતા રહેતા હોય છે. કારણ કે નીચેની કોર્ટ ચૂકવતો આપે, પછી પાછળ ઉપલી કોર્ટમાં જાય, પછી એનાથી ઉપલી કોર્ટમાં જાય, એટલે એ રીતે ટાઈમ પણ જતો હોય છે અને એ દરમિયાન જમીનની કિંમતો ઘણી બધી વધી જતી હોય છે. ઘણી વખતે વચ્ચે પછી જે સાક્ષીઓ છે એમાંથી ઘણા મરણને શરણ થતા હોય છે, ઘણા એવિડન્સ પ્રૂફ કહેવાય એમાં પણ ઘણી છેતરપિંડી થઈ અને એ પ્રૂફ જે છે એનો નાશ થતો હોય છે અથવા એમાં વિકૃતિ આવી જતી હોય છે. એટલે આ દરેક પ્રકારના પગલા છે જે સામાન્ય પ્રજાજનની વિરુદ્ધમાં છે એ ખરેખર એના ઉપર પૂરેપૂરું અંકુશ આવવું જોઈએ. સરકારી તંત્ર બરાબર સ્ટ્રિક્ટ બનવું જોઈએ અને જે ગરીબ મધ્યમ વર્ગના માણસોની જે જમીન છીનવાઈ જાય છે એ ન થવું જોઈએ અને એને એને પૂરેપૂરો બદલો મળવો જોઈએ. ચોક્કસ. પ્રફુલભાઈ, આપનો મત જાણવો છે. નિવૃત્ત અધિકારીએ બહુ સારું કહ્યું, પરંતુ આમાં છે ને પોલીસ કચેરીના અધિકારીઓ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ ભૂ માફિયાઓ સાથે બરાબરના જોડાયેલા હોય છે અને એને કારણે પોલીસ ખૂબ જ બદનામ થઈ છે. રાજકોટના કમિશનર મનોજ અગ્રવાલની ખંડણી લેવા સબબ હમણાં જે વિવાદ થયો અને ત્યારબાદ એમની બદલી થઈ અને જે સીટની રચના થઈ SIT સીટ એ એટલા માટે થઈ કે પોલીસવાળા મિલકતના ઝઘડાઓ સીધે સીધા નોંધે નહીં, એ કલેક્ટર ઓફિસ કહે એ પછી જ નોંધે. એટલે કલેક્ટર ઓફિસ અને પોલીસ એટલે ભ્રષ્ટાચારના એક કેન્દ્ર હતું ને બે કેન્દ્રો ઊભા થયા. એટલે જેણે પોતાના જમીન કોઈ લખાવી લીધી હોય, ખોટી રીતે પચાવી પાડી હોય, અતિક્રમણ કર્યું હોય, એને કાયદાકીય રીતે ગૂંચવી નાખી હોય તો એને એટલા બધા કેન્દ્રોમાં દોડવું પડે છે કે પોલીસ, કલેક્ટર ઓફિસ, રેવન્યુ ખાતું અને ન્યાયતંત્ર એ ચારની વચ્ચે એને સંતા કુકડી રમ્યા જ કરવું પડતું હોય છે, પરંતુ લાંબા ગાળા સુધી એને ન્યાય મળતો હોતી નથી. બીજી વાત કરીએ કે જે જમીનો પડતર પડી હોય છે એમાં ગરીબ લોકોનું પણ અતિક્રમણ થાય છે. આજે તમે જુઓ કે કોર્પોરેશનની જમીન, કલેક્ટર ઓફિસની જમીન ને ઔડાની જમીન એના અધિકારીઓ ધ્યાન નથી રાખતા અથવા તો ભ્રષ્ટાચાર કરીને આંખ આડા કાન કરી લે છે અને એમાં ગરીબ લોકોની ઝૂંપડીઓ ને એવું બધું થઈ જાય છે અને એ ઝૂંપડી ડાયરેક્ટ નથી થતી, એને એને કરનાર એના 3-4 અગ્રણીઓ હોય છે, એ પૈસા લઈ અને પછી એને ઝૂંપડી કરવા દે છે સીધે સીધે. ત્રીજું ધાર્મિક અતિક્રમણ પણ છે. આજે હું એક પ્લોટનો દાખલો આપું કે એક જગ્યાએ બહુ મોટો પ્લોટ અવડાનો પડ્યો હતો તો આગળ એક નાનકડું એવું મંદિર કરી કાઢ્યું અને પાછળ પછી જ્ઞાતિની આખી એક લગ્ન માટેની વાડી કરી કાઢી. એટલે તમામ જાતના અતિક્રમણ થતા હોય છે. એટલે જે આખી જે લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવવામાં આવ્યો, એ કાયદો લાવ્યા પછી પાછી એમાં સુધારણા કરવી પડી હતી કે આમાં આટલી આટલી ખામીઓ છે. હવે અગાઉ જે સીટ હતું એ પણ ઘણી વખત નિષ્ફળ ગયું હતું, હવે આ લેન્ડ ગ્રેબિંગ કાયદો કેટલો સફળ જે છે એ પ્રશ્ન છે. કેમ કે રેવન્યુના જે કાયદાઓ થાય છે એ એટલા બધા ગૂંચવાડાવાળા કાયદાઓ છે કે એક વખત કોઈ એક ગૂંચ પડી ગઈ તો એને ગૂંચ ઉકેલતા વર્ષોના વર્ષ લાગે છે. ચોક્કસ. પ્રકાશભાઈ કાપડિયા વિશ્લેષક છે, આપનું મત જાણવું છે. આ અરજીઓ આટલી સંખ્યામાં થાય છે, 800 થી વધુ અરજી અને 41માં ફરિયાદ દાખલ થાય, 41 અરજી સામે
આ જે અંતર આપ કયા પ્રકારે જો? કુંજીભાઈ, એક વસ્તુ સ્પષ્ટ છે કે જસ્ટિસ ઇઝ ડિલે, જસ્ટિસ ઇઝ ડિનાય. વિલંબિત ન્યાય અન્યાય સમાન છે. ગાંધી આશ્રમમાં પણ લખેલું જે ગાંધીજીનું સૂત્ર છે, મેં 38 જેટલી જાહેર હિતની અને અરજીઓ પાર્ટી ઇન પર્સન કરેલી છે જુદા જુદા ક્ષેત્રમાં, અને મુખ્ય ન્યાયાધીશ પાસે જ અમારી અરજીઓ ચાલતી હોય છે. જાહેર હિતની અરજીઓ શિક્ષણ ક્ષેત્રે, બીજા ક્ષેત્રે, જમીન ક્ષેત્રે બધું કરેલું છે. પરંતુ મૂળ વસ્તુ એ આવે છે જે જે ચૌહાણ સાહેબે અને ઝાલા સાહેબે વાત કરી, કે ત્રિવેદી સાહેબે વાત કરી, કે ન્યાયતંત્રની ભૂમિકા આમાં બહુ મહત્ત્વની છે. એટલે કે જે વિલંબિત ન્યાય છે એ અન્યાય સમાન છે. એટલે એને ન્યાય મેળવવાનું એટલું તકલીફ પડે છે કે ભૂમાફિયામાં એવું છે કે જેવી રીતે ધાર્મિક સંસ્થાઓ પણ આમાં કેટલીક મોટેરા બાજુ પણ પહેલાં ગોળીબાર થયેલા છે. એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે દીનુ બોગાના કેસમાં, એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે લોકો છે એ લોકો પણ અત્યારે એમની સંખ્યા પણ ઘટી ગઈ છે અને સરકાર એમને રક્ષણ નથી આપી શકતી. એટલે જે ફરિયાદી બને એને કોઈ ને કોઈ ગુના સાન નીચે અંદર નાખી દેતા હોય છે. જેમ આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે દેશદ્રોહનો કાયદો છે એ આજે નાબૂદ કરવાની દિશામાં સુપ્રીમ કોર્ટે પગલું લીધું છે. એ બહુ આવકારદાયક છે અને અભિનંદનને પાત્ર છે સુપ્રીમ કોર્ટ પબ્લિક ઇન્ટરેસ્ટમાં. અને જે આ કાયદામાંથી જે 13,000 લોકોને ફાયદો મળશે, એમાં નિર્દોષ લોકો સામે પણ સરકાર હથિયાર ઉગામતી હોય છે. પાસાનો આનો પણ પાસાનો અને પીબીએમ એક્ટને એવા બધા બનેલા છે, પરંતુ જે ભૂમાફિયા માટે કોઈ કાયદો એવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ બની ગયો, પણ કાયદાનું અમલ કેટલું થાય છે એ અગત્યનું છે. અને એમાં રાજકારણીઓ, કલેક્ટરો, આઈએસ ઓફિસરો અને પોલીસ ખાતું, આ બધાની જે ચેનલ છે એ બિલકુલ ગોઠવાયેલી છે. 1/200/2012 પિટિશનમાં જસ્ટિસ ભટ્ટાચાર્ય અને જમશેદ પાડીવાલાની ડિવિઝન બેન્ચે સરકારને ઝાટકણી કાઢી હતી આ બાબતમાં. તો એ સરકારને શું છે કે એવું છે કે કોર્ટ હુકમ કરે છે, પરંતુ સરકાર એનું અમલીકરણ હુકમનું નથી કરી શકતી. એ એક નિરાશાજનક બાબત છે કે સરકાર જે છે ભૂમાફિયાઓ જોડે મંત્રીઓ એટલે રાજકારણીઓ ગણો કે કલેક્ટરો ગણો, એ બધાની સંપત્તિ કાઢવામાં આવે, અપ્રમાણસર સંપત્તિ. જેવી રીતે અત્યારે પૂજા જે સિંગલ છે એની પાસે જે સંપત્તિ મળી એ ત્યાંનો જે છે લેન્ડ ગ્રેબિંગ જ હતું. એમની કલેક્ટર સાથે મિલી ભગત હતી અને આઈએસ ઓફિસરો જે છે કલેક્ટર બની જતા હોય છે, કે ગેસ કેડરના ગુજરાતમાં બનતા હોય છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. અને એ કલેક્ટરને શું છે કાયદાનું જ્ઞાન હોતું નથી. પહેલી વાર LLB થયેલા કોઈ પણ કલેક્ટર હોતા નથી. અમે એ માટે પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે કે કલેક્ટરને કાયદાનું જ્ઞાન હોય તો જ એને વહીવટી જ્ઞાન આવે છે, એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. પરંતુ એની પાસે લો શું છે એની ડિગ્રી નથી હોતી. એટલે એક અમારી સુપ્રીમ કોર્ટમાં એક PIL પેન્ડિંગ છે, જેમાં અમે કહ્યું છે કે 33 જિલ્લા ગુજરાતમાં છે તો બધા કલેક્ટરોને કાયદાનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. અત્યારે જે રીતે પોલીસમાં જાઓ, PI ગમે તે કલમ લગાવી નાખે છે, તો પોલીસમાં પણ એક લો ઓફિસર મુકાવવું જોઈએ એવી પણ પિટિશન અમે કરી છે. કારણ કે આમાં મિસયુઝ એટલો થાય છે કે જેને સજા થવી જોઈએ એને રાજકારણીઓના ઇશારે નથી થતી. અને IPS IAS ડિગ્રી રાષ્ટ્રપતિ આપે છે, ન કે કોઈ રાજકારણી આપે છે. એટલે જે ભારતનો સર્વોચ્ચ નાગરિક છે એ ડિગ્રી એનાયત કરે છે, પણ એ લોકો રાજકીય ઇશારે કામ કરે છે. એટલે આ જે ગુનાઓ વધતા જાય છે અને લોકોમાં ડર એટલો માહોલ છે કે અમે RTI એક્ટિવિટ જે છે, જે રીતે ઝાલાજી છે એમને પણ ખબર હશે કે એના ક્ષેત્રમાં કેટલા લોકો ઓછા થઈ ગયા છે RTI એક્ટિવ ડરના મારે. એટલે ડરનું માર્કેટિંગ અને સરકારનું ગુનેગારોને પ્રોત્સાહન, આ ધર્મગુરુઓ છે એ લોકો પણ કેટલા જે લેન્ડ ગ્રેબિંગના કિસ્સામાં હોય છે અને મત બેંકના રાજકારણને કારણે સરકાર એમની સામે પગલાં નથી લેતી. અરે જમીનની બાબતોમાં ધર્મ સંસ્થાને જોડવામાં આવે તો ઘણી બધી જમીનો એવી નીકળશે કે જેના માલિક કોણ હોય, એક નાનો માણસ હોય, એના વારસદાર નહીં મળતા હોય અને ધાર્મિક સંસ્થા એને ચલાવતી હશે. તો આ બધી ઉણપ છે જે આપણા વ્યવસ્થા તંત્રની, એ આપણે સુધારવાની સરકારને, પ્રજાને
અને સામાજિક સંસ્થાઓને મળીને કામ કરવું જોઈએ. એસઆઈટી એક્ટ ફેલ ગયો એટલે લેન્ડ ગ્રેબિંગ લાયા, એટલે લેન્ડ ગ્રેબિંગ લાયા પણ એનું અમલ ક્યાં? આજે કાશ્મીરમાં 370 લાયા ને એ લાયા, અમલી કાયદો લાવવાથી અમલ થઈ જાય એવું નથી. અમલીકરણ જુદી વસ્તુ છે અને કાયદો લાવવો જુદી વસ્તુ છે. એ મારો અભિપ્રાય છે કે ભૂમાફિયાઓ, ધર્મ માફિયાઓ આ બધા આની મિલીભગત છે, સરકારની મિલીભગત છે. એટલે આ બધું સરકારે ચેતવવા જેવું છે. પ્રજાએ પણ સમૃદ્ધ, પ્રજાએ પણ જાગૃત રહેવાની જરૂર ઊભી થઈ છે અત્યારે. અને આ આપની ડિબેટ છે એ પ્રોપર સમય રાખવામાં આવી છે અને આના માધ્યમથી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે, એ સારી વાત છે. કુંજભાઈ ચોક્કસથી ભરતસિંહભાઈ આપને પૂછવા માંગુ છું, ખૂબ જ સરસ વાત કરી, ડરની વાત કરી. શું આપને ખરેખર લાગે છે આ કારણોસર ક્યાંય જે અરજીઓ છે તે વધારે પ્રમાણમાં નથી થઈ રહી? અને એક ખાસ ઇમ્પ્લિમેન્ટની વાત કરી કે ઇમ્પ્લિમેન્ટ આખરે થાય છે કે કેમ? ને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને શીટની વાત આપણે જવા દો. 2001ના ભૂકંપ પછી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યોગપતિઓને 2 રૂપિયે પર મીટર કેટલી જમીન આપી એનો તમે ગણો. 1,92,000 હેક્ટર જમીન તમે લાણી કરી દીધી. જામનગર રિલાયન્સ, ખાવડી, માત્ર રિલાયન્સની એક વાત નથી કરતો, અદાણી, ટાટા નેનો પણ તો સરકારે તો આપી દીધી, પણ બીજી પણ ગૌચરાની પણ આપી દીધી. તો એ સ્ટેટ સ્પોન્સર લેન્ડ ગ્રેબિંગ તમને નથી લાગતો સાહેબ? જોકે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી કોનો વિકાસ? હવે મને બતાવો, 30,000 કરોડનું મૂડી રોકાણ ટાટા નેનોમાં કર્યું 2009માં, 30,000 કરોડનું વ્યાજ કેટલું, અને આજે કેટલા કામદારોને કામ કરે છે? હિસાબ કરો. અમારો પૈસો આપણે માગો હિસાબ કે સિંગુરમાંથી નેનોને કાઢી. 100% સાચી કે આખા વિશ્વમાં કોઈને પૈસા નથી મળ્યા, એટલા સાણંદના ખેડૂતોને પૈસા મળ્યા, એનો અમે વિરોધ નથી કરતા. પણ જે સરકારી જમીન હતી એ મફતમાં ગઈ અને આ પૈસા આપણા ગુજરાત સરકારના 30,000 કરોડનો તમે વ્યાજ ગણો. બીજી વસ્તુ, 2003થી આખા ગુજરાતનો જે કોસ્ટલ એરિયા છે એની જમીન 2 રૂપિયા, મેં આરટીઆઈના માધ્યમથી જે ડેટા માંગ્યા હતા કે આની જમીન આટલી પર 2 રૂપિયા પર મીટર, અને એની અંદર 2013માં કાયદો આવ્યો કે જે મુદ્દા ઉપર તમે જમીન આપી અને એ મુદ્દાનું અમલીકરણ નથી થયું તો એ જમીન પાછી આપો. તો કોને એ જમીન પાછી લીધી? મને કોઈના વખાણ કરવા આવડતું નથી, મને કોઈના બાપની ભીખે નથી. વસ્તુ આ છે કે કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે લેફ્ટ હોય, જ્યારે આ દેશની ધરતીને જે લૂંટવાનું કાવતરું કર્યું છે એ કાવતરાને આપણે બોલવાની કોઈની તાકાત નથી. લેન્ડ સીલિંગ એક્ટથી માંડી લેન્ડ સીલિંગ એક્ટ, જમીન ટોચ મર્યાદા કાયદો, તો જમીન ટોચ મર્યાદા કાયદા અંદર 50 એકરથી તમે જમીન લઈ લીધી. ત્યાર પછી NAC વાળી, એનો એને વાળી જમીન તમે 2,000 હેક્ટર જમીન લઈ લીધી, તો એનો એ પૈસા આવ્યા ક્યાંથી? ગુજરાતનો ખેડૂત 50 એકરથી જમીન વધારે રાખે તો એની જમીન છૂટી લેવાની. આરટીઆઈના માધ્યમથી કરો, 1947થી આદિ સુધી IPS IPS અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રોપર્ટી કેટલી થઈ? આજ રાજકોટના નામ નથી દીધો, એક નેતાની પ્રોપર્ટી તમે લઈ લીધી અને બીજા નેતાની પ્રોપર્ટી કેટલી છે? હિસાબ આપો, વિધાનસભામાં માગો, કોની તાકાત છે? અમે તો માગ્યું હતું 192 ધારાસભ્યનો મેં હિસાબ માગ્યો હતો કે પહેલી ટર્મમાં ઉભો રહ્યો ત્યારે કેટલી મિલકત હતી, બીજી ટર્મમાં કેટલી હતી અને અત્યારે કેટલી છે. નથી ઇન્ફોર્મેશન આપી શકતા. પહેલી ટર્મમાં તમે ચૂંટણી ફોર્મ ભર્યું, મારે 10 તોલા હોનું 2 વીઘા જમીન, બીજી ટર્મમાં 1.5 કરોડ, અને ત્રીજી ટર્મમાં શું તમારા ઘેરે ભગવાને વરસાદ વરસાવી દીધો? તમારા ખાવા લોટ નહોતો, તમે સાયકલ લઈને ફેરવતા હતા અને તમારા છોકરા અમેરિકામાં ભણવા વયા જાય? સાહેબ, કહેવાનો મતલબ એ છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ પૂરતો નથી, અંદરનો એક્ટ પૂરતો હોતો, અંદરનો કે મારે કોઈનું લેવું નથી, મારે કોઈને આપવું, આપો નહીં તો કાંઈ નહીં. આ દેશની ધરતીમાં આપવાવાળા તો અમારા વડવા ક્ષત્રિયો જ હતા, અમે જ માથા આપ્યા અને અમે જ જમીનો આપી, બાકી તો લોકો લેવાવાળા જ છે. એટલે લેવાવાળાની સામે 1947થી આજ સુધી ભારતના તમામ પક્ષોની પ્રોપર્ટી માંગો, આપો. અને કાલે આપણે મીડિયા પ્રેસ કોન્ફરન્સ રાખી, આપણે અમદાવાદ 8 ધારાસભ્યની પ્રોપર્ટી માંગો,
આપણે અમદાવાદ તમારી બાજુ વાળા આપણે માગો કે શું કરતા હતા અત્યારે શું છે. એટલે કહેવાનો મતલબ લેન્ડ ગેબિંગ એક્ટનું અમલીકરણ અવરા રસ્તે થાય છે. ગરીબ માણસ એ ભેંસ બાંધ છે અને જો એને વાંધો હોય છે તો. તમને સાહેબ કાલ વાત કરું, અમરેલી જિલ્લાના એક ગામની અંદર 1,06,00,000 કર્યા બેંકે કર્યા, મામલતદાર એને ઢોલ વગાડ્યો અને એની જમીન લીલામ કરવાની નોટિસ આપી. આ દેશમાં ક્યાંય આવું નથી બન્યું. ખેડૂતોને આપઘાત કરવા માટે એક પ્રેરિત છે. તો કહેવાનો મતલબ કે લેન્ડ ગેબિંગ એક્ટનો સુચારુ ઉપયોગ કરવો જોઈએ, નહીં કે લોકોને આ ભાવ ચોક્કસ સમયનો અભાવ છે. સમયનો એટલે કહેવાનો મતલબ કે 1947 આજ સુધીનો બધાનો હિસાબ માગો, હિસાબ આપો અને કાયદો કરો. નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર 2021 જી આર પાડ્યો હતો, ગુજરાતના IPS અધિકારીના પ્રોપર્ટી ઓનલાઈન જાહેર કરો. તમે ઇન્ટરનેટ ઉપર જુઓ કેટલા IPS અધિકારીએ ઓનલાઈન એમની પ્રોપર્ટી જાહેર કરી છે. હજુ પણ શું સામાન્ય લોકો છે તેમને શું ક્યાંક બીક લાગી રહી છે? જે ચોક્કસ 3 જૂને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આખા રાજ્યના તમામ મોટા શહેરોમાં સાયક્લોથોન યોજાનાર છે. એ દિવસે વિશ્વ સાયકલ ડે છે અને મંતવ્ય ન્યૂઝ ચેનલે એ માટે એક ઉદાત્ત ભાવના રાખી છે. અંગદાન એ મહાદાન એનો માટે થઈ એને પ્રચાર પ્રસાર થાય અને એક લોકોની અંદર જાગૃતિ આવે એવા ઉદાત્ત હેતુ સાથે આ સાયક્લોથોન રાખ્યો છે. અપેક્ષા છે કે દર્શક મિત્રો અમારી સાથે જોડાજો. ચોક્કસ અત્યારે આ ચર્ચામાં બસ આટલું જ, સમયનો અભાવ છે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.